नमस्कार मित्रों, स्वागत छे आपणे आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे गुजरात पंचायत सेवा पसंदगी मंडल द्वारा जे भर्ती अंगेनी अगाउ जाहेरातो आवेली ते अन्वये केटलीक भर्तीओ अन्वयेनी परीक्षानी तारीख जाहेर करवामां आवेल छे, तो तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુદા જુદા 7 સંવર્ગની પરીક્ષાઓ અંગેની તારીખ જાહેર કરવામાં આવેલી છે અને તે અન્વયે કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકાશે તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે। તો આમ જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે તે જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી જે કયા કયા 7 સવર્ગની પરીક્ષાની તારીખો જાહેર થયેલ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જે જાહેરનામું છે તે જોતા જઈએ। તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો તે આપણે જોઈએ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એપ્રિલ મે 2022માં નીચેના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવનાર છે। આ પરીક્ષા માટે જે તે સંવર્ગની સામે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન ઉમેદવાર પોતાના પ્રવેશપત્ર કમ હાજરીપત્રક એટલે કે કોલ લેટર, હોલ ટિકિટ અને તેની સાથેની ઉમેદવાર માટેની સૂચનાઓ ઓજસની વેબસાઇટ, તો તમે અહીંયા ઓજસની વેબસાઇટ જોઈ શકો છો, ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। તો હવે આપણે એક પછી એક કઈ કઈ જાહેરાતની જે તારીખ જાહેર કરવામાં આવેલ છે તેની વિગતો જોઈ લઈએ, જેમાં સૌ પ્રથમ જાહેરાત ક્રમાંક આપવામાં આવેલ છે, ત્યાર પછી સંવર્ગનું નામ દર્શાવેલ છે, ત્યાર પછીના કોલમમાં પરીક્ષાની તારીખ દર્શાવેલ છે, ત્યાર પછી પરીક્ષાનો સમયગાળો દર્શાવેલ છે અને કોલ લેટર, હોલ ટિકિટ, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેનો સમયગાળો દર્શાવવામાં આવેલો છે। તો મિત્રો, સૌ પ્રથમ છે જાહેરાત ક્રમાંક 6/2021-22 અને સંવર્ગનું નામ છે આંકડા મદદનીશ વર્ગ 3, જેની પરીક્ષાની તારીખ છે 30/4/2022 અને શનિવાર, અને સમય રહેશે બપોરના 15 કલાકથી લઈ અને 16:30 કલાક સુધીનો આ પરીક્ષા માટેનો સમય રહેશે। તો તેના માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તારીખ 19/4/2022 રોજ બપોરના 13 કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ જશે અને તારીખ 30/4/2022 બપોરના 15 કલાક સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। ત્યારબાદ મિત્રો, બીજા ક્રમ ઉપર છે જાહેરાત ક્રમાંક 5/2021-22 અને જગ્યાનું નામ છે નાયબ હિસાબનીશ વર્ગ 3, તો નાયબ હિસાબનીશ વર્ગ 3ની પરીક્ષાની તારીખ છે 8/5/2022 અને રવિવાર, અને તેની પરીક્ષાનો સમય છે સવારે 11 કલાકથી લઈ અને 12:30 કલાક સુધીનો, અને જે નાયબ હિસાબનીશ વર્ગ 3ની ભરતી છે તેના માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાનું તારીખ 27/4/2022 બપોરના 13 કલાકથી શરૂ થઈ જશે અને તારીખ 8/5/2022 સવારના 11 કલાક સુધી આ ભરતી અંગેના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તો મિત્રો, આ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઓજસની વેબસાઇટની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું। આ ઉપરાંત આપણી વેબસાઇટ trickgujarati.com પર પણ આજે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક આપણે મૂકી દઈશું, તો ત્યાંથી પણ તમે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ડાયરેક્ટ તે લિંક ઉપર જઈ શકશો। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે જાહેરાત ક્રમાંક 11/2021-22, જગ્યાનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3, અને તેની પરીક્ષા પણ તારીખ 8/5/2022ને રવિવારના રોજ રાખવામાં આવેલી છે અને તેનો સમયગાળો બપોરના 15 કલાકથી લઈ અને 16:30 કલાક સુધીનો રહેશે। તેના કોલ લેટર ડાઉનલોડ કરવાનું તારીખ 27/4/2022 બપોરના 13 કલાકથી શરૂ થઈ જશે અને 8/5/2022 બપોરના 15 કલાક સુધી આ ભરતી માટેના જે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકાશે। ત્યાર પછી આગળ મિત્રો, જાહેરાત ક્રમાંક છે 7/2021-22, જગ્યાનું નામ છે સમાજ કલ્યાણ નિરીક્ષક જુનિયર ગ્રેડ વર્ગ 3, તો તેના માટેની પરીક્ષાની તારીખ છે 15/5/2022ને રવિવાર, તેનો સમયગાળો છે સવારના 11 કલાકથી લઈ અને 12
30 કલાક એટલે કે 12:30 કલાક સુધીનો અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જોઈએ તો તારીખ 4/5/2022 બપોરના 13 કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું શરૂ થઈ જશે અને તારીખ 15/5/2022 સવારના 11 કલાક સુધી આ સમાજ કલ્યાણ નિરીક્ષક જુનિયર ગ્રેડ વર્ગ 3 માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। ત્યાર પછી મિત્રો જાહેરાત ક્રમાંક છે 8/2021-22 જગ્યાનું નામ છે વિસ્તરણ અધિકારી સહકાર વર્ગ 3 અને પરીક્ષાની તારીખ છે 15/5/2022 ને રવિવાર। પરીક્ષાનો સમયગાળો છે બપોરના 16 કલાકથી લઈ અને 17:30 કલાક સુધીનો। કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો છે તારીખ 4/5/2022 બપોરના 13 કલાકથી લઈ અને 15/5/2022 બપોરના 16 કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક છે 3/2021-22 અને જગ્યાનું નામ છે વિભાગીય હિસાબનીશ વર્ગ 3 અને તેની પરીક્ષાની તારીખ છે 22/5/2022 ને રવિવાર। પરીક્ષાનો સમયગાળો છે સવારે 11 કલાકથી રહી અને 12:30 કલાક સુધીનો અને કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો જોઈ લઈએ તો તારીખ 11/5/2022 બપોરના 13 કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ જશે અને તારીખ 22/5/2022 બપોરના 11 કલાક સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। અને મિત્રો છેલ્લે ક્રમ નંબર 7 પર જે જાહેરાત ક્રમાંક છે 13/2021-22 જગ્યાનું નામ છે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 તો તેની પરીક્ષાની તારીખ છે 22/5/2022 ને રવિવાર। પરીક્ષાનો સમયગાળો છે બપોરના 15 કલાકથી લઈ અને 16:30 કલાક સુધીનો। તેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો સમયગાળો જોઈએ તો તારીખ 11/5/2022 બપોરના 13 કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ જશે અને તે 22/5/2022 બપોરના 15 કલાક સુધી આ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। આ ઉપરાંત નીચે સૂચનાઓ જણાવેલ છે કે ઉમેદવારે કોલ લેટર પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। ઉપરોક્ત રીતે ડાઉનલોડ કરેલ કોલ લેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહીં, જેથી દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી। તો કોલ લેટર વિના તમને પરીક્ષામાં પ્રવેશ નહીં મળે તો આ સમયગાળા દરમિયાન ફરજિયાતપણે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો। આ ઉપરાંત ક્રમ નંબર 3 પણ જણાવેલ છે કે જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફિસમાં ફી ભરેલી હોય તેમ છતાં કોઈ કારણોસર કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ અને ઉમેદવારનું કોઈ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે જે તે પરીક્ષાની તારીખથી મોડામાં મોડા 3 દિવસ અગાઉ કચેરી કામકાજના દિવસે રૂબરૂમાં સંપર્ક કરવાનો રહેશે। તો મિત્રો આ જનરલ કેટેગરીના ઉમેદવારો માટેની સૂચના હતી કે જે લોકોને પોસ્ટ ઓફિસમાં ફી ભરેલી હોય પણ તેઓનું કોઈ કારણોસર કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો તેઓએ ફી ભર્યાનું અસલ ચલણ, અરજીની જે પ્રિન્ટઆઉટ હોય તે પ્રિન્ટઆઉટ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા અને કોઈ પણ એક ફોટો ઓળખપત્ર લઈ અને મંડળની કચેરી ખાતે જે કચેરી કામકાજના દિવસો હોય ચાલુ દિવસો દરમિયાન ત્યાં જવાનું રહેશે। તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ 7 સંવર્ગની જે જાહેરાતો આવેલી તે અન્વયે પરીક્ષાની તારીખ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખો જાહેર કરવામાં આવેલી છે। આશા રાખું કે આપ સૌને આ અંગેની માહિતી મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।